અ જે લાશો છે તેની સામે જ આ ટી સ્ટોલ શરૂ કરવામાં આવ્યો છે અર્પણ કાયદા વિલા વિશે પર વાતચીત કરવા મારા સંવાદદાતા સીધા જોડાઈ રહ્યા છે અર્પણ જે પ્રકારે લોકોમાં ભૂત કે ચુડેલ કે પિશાચનું નામ આવતા જ ક્યાંક કે ક્યાંક લોકો થરથર કાંપતા હોય છે સ્મશાનમાં જવા માટે બી લોકોને ડર લાગતો હોય છે ત્યારે એ જ સ્મશાનમાં આ બધી લાશોની સામે ટી સ્ટોલ ઊભો કરાયો છે શું છે કેવો માહોલ છે કોઈ આવી રહ્યું છે કે નથી આવી રહ્યું નુપુર આમ જોવા જઈએ તો આ અત્યંત દૂરનો અને છેવાડાનો વિસ્તાર છે આગળની તરફ કે જે ભદ્રેશ્વર તરફનો વિસ્તાર છે ત્યાં એક અન્ય હિન્દુ સમ હિન્દુ ધર્મનું જે રેગ્યુલર સ્મશાન ગૃહ હોય છે તે આવેલું છે પરંતુ મારી પાછળની તરફના જે દ્રશ્યો બતાવીશ પ્રથમ આપને આ પાછળની તરફ આપ જોઈ શકો છો છારા સમાજ જે કહેવાય છે તેમનું આ સ્મશાન ગૃહ છે અને અહીંયા જ્યારે કોઈ છારા સમાજના જે કોઈ વ્યક્તિનું નિધન થયું હોય અને તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવે તે બાદ અહીંયા તેમને સમાધિ તેમની બનાવવામાં આવી હોય છે પરંતુ સૌથી નવીનતાની વાત આ સ્મશાનગુની બહાર આવેલું આ જે ટી સ્ટોલ છે તે છે કેમેરા પર્સન અરવિંદે કહીશ તે આ ટી સ્ટોલના જે દ્રશ્યો છે તે બતાવે આપ જોઈ શકો છો ટી સ્ટોલનું જે નામ છે તે વાંચીને જ પ્રથમ તો કોઈ પણ વ્યક્તિને આમ અચંબો થાય તે પ્રકારેનું છે કારણ કે ભયાનક ટી સ્ટોલ સાથે જ અન્ય એક પોસ્ટર ઉપરની તરફ છે કારણ કે તેના ઉપર જે મેન્યુ દર્શાવેલું છે આ ટી સ્ટોલ ઉપર જે વસ્તુઓ મળે છે તેને જે એક અલગ જ પ્રકારના નામ આપવામાં આવે છે આપણે અહેવાલમાં પણ તમે હાલમાં દર્શાવ્યું કે સ્પેશિયલ ચૂડેલ ચા સ્પેશિયલ ભૂત કોફી સ્પેશિયલ વીરાના દૂધ સ્પેશિયલ અસ્થિ ખારી સ્પેશિયલ કંકાલ બિસ્કીટ મુરદા પાપડી પિસાજી ચવાણું ભૂતડી પરોટા અને તાંત્રિક પોપકોર્ન એટલે કહી શકાય કે સ્પેશિયલ ધો જમીન કે નીચે ચા જે પ્રકારના શબ્દ પ્રયોગ અહીંયા કરવામાં આવ્યા છે તે ખૂબ જ એક રોમાંચ ઉત્સુકતા અથવા તો ડર આપણે જે કોઈ શબ્દ પ્રયોગ કરીએ તે ઊભા કરે તેવા છે કારણ કે આપ જો જોઈ શકો છો આ જે યુવાન છે અહીંયા અનિલ કરીને તેમનું નામ છે અનિલ બજરંગી કે જે સ્ટોલના સંચાલક છે તેમણે લગભગ સાડા ત્રણ ચાર મહિના પહેલા આ સ્થળે આ ટી સ્ટોલ શરૂ કર્યો છે કેવી રીતે તેમના મગજમાં આ પ્રકારનો એક અનોખો કન્સેપ્ટ આવ્યો શું વિચારીને તેમને આ આવું નામ આપ્યું આપણે તેમની સાથે વાત કરીશું અનિલભાઈ ક્યાં શોચ કરીએ નામ રખાતા આપણે દિમાગમાં પહેલે ક્યાં આયા सर सबसे पहले ये मैंने जो नाम रखा था, था मैं यहाँ पे सबसे पहले पच्चीस साल से मेरा आना जाना यहाँ पे सात किलोमीटर दूर से आता हूँ मेरा जो गांव है छारा नगर वहाँ से आता हूँ मैं और मैं छारा हूँ अनिल पचरंगे नाम मेरा है छारा और ऐसे मुझे डॉन नाम से पहचानते हैं मेरा पच्चीस साल से आना जाना क्योंकि शमशान में यहाँ पे आके बैठ के मैं ओशो रजनीश की किताबें पढ़ता रहता था और वहीं से मुझे आइडिया मिला कि मैं कुछ नया करने के लिए चाहूँगा और जब मैंने टी स्टॉल वहाँ जो पढ़ाई करते करते ऐसे दिमाग में रखा था तो मैंने सोचा कि मैं नाम क्या रखूँगा बहुत सारे मेरे दिमाग में नाम थे लेकिन नहीं जगह के हिसाब से मुझे काफ़ी ऐसा नाम पसंद आया कि मैं भयानक टी स्टॉल रखू तो लोगों के रिएक्शन कैसे रहेगा लो, लोगों का डर भी निकल सकता है जब से आपने ये शुरू किया है कितने लोग यहाँ आते हैं चाय पीने के लिए क्योंकि काफी अंदर की तरफ ये आपका टी स्टॉल है और पीछे की तरफ आप ही के समाज का एक स्मशान आया हुआ आया हुआ है स्मशान के आसपास कोई भी आदमी पहले आने से घबराता है तो क्या यहाँ लोग आते हैं रेगुलर जी शुरू शुरू में तो क्या है जो जो ऐसी जगह होती है शमशान भूमि होती है कृषान जिसको कहा जाता है लोग ऐसे नाम से बहुत घबराते हैं जो ज, ज, और ये जो ऐसी जगह से लोग बहुत घबराए हुए होते हैं तो वो एक अंध श्रद्धा है उनके दिमाग में और वो दिमाग में रखे जो हमारे बुजुर्ग जो पुराने पूर्व उन लोगों ने ऐसा उनके जो बातें सुनी है, उनके दिमाग में रखे तो उनके हिसाब से उन लोगों का डर निकल डर अंदर है लेकिन मैंने सोचा कि ये नाम रखने से शायद मैं डर निकाल सकता उन लोगों के और शुरू शुरू में मेरे एक कप भी चाय नहीं बिकती थी कोई एक कप भी मेरी चाय पीने के लिए नहीं आता था क्योंकि नाम मैंने सा रखा था बहन लेकिन मुझे यकीन था विश्वास था कि जरूर लोग एक दिन जरूर आएंगे चाय पीने के लिए और मैं लोगों का डर निकाल के रहूंगा तो फिर शुरू शुरू में एक आया दो आया तीन आया चार आया आप कितने आते हैं दिन में जी आप दिन में कितने लोग आते हैं कितनी चाय बिकती है कम से कम सौ से ऊपर लोग आ जाते हैं और ऐसे काफी लोगों का डर भी निकल गया लोग बिंदास चाय पी दे और लोगों की अंधश्रद्धा जो है वो मैंने तोड़ दी લોકોની અંધશ્રદ્ધા તેમને તોડવામાં સફળતા મળી છે બીજી તરફને ને બતાવીશ અહીંયા છૂટક છવાય જે ગ્રાહકો છે તે પણ અહીંયા આવે છે મહિલાઓ પણ ગ્રાહક તરીકે આવે છે એટલે જે પ્રકારે પ્રથમ ડર હતો કે જે ભયાનક ટી સ્ટોલ અને એ પણ આ સ્મશાનની બિલકુલ બહારની તરફ કારણ કે છારા સમાજનું જે સ્મશાન છે આપણી સાથે ગ્રાહક છે આપણે તેમની સાથે વાત કરીએ જે પ્રકારે અહીંયા પાછળ સ્મશાન છે અને ટી સ્ટોલ નું નામ ભયાનક ટી સ્ટોલ આપને કોઈ ડર નથી લાગતો શું જોઈએ જોઈને આપ અહીંયા આવો છો એમ એવું છે કે સાહેબ અચાનક પહેલાં અમે ભયાનક ટિસ્ટોલ જોઈને જ ગભરા ગયા હતા પછી અમે અમારા અહીંયા બધું સ્મશાન ભૂમિ હોય મૈયતમાં આવ્યા ત્યારે અમે જોઈએ અહીંયા હાથ પર ધોવાની અમને સુવિધા મળે અને ચામને અમને પીવડાવે કરતાં કરતાં અમારું ધીરે ધીરે ડર નીકળી ગયો પહેલાં જો કે મેં આવતા બહુ ગભરાતા હતા ભાઈ ભયાનક ટિસ્ટોલ એટલે અંદર કંઈક નાખેલું નાતો હોય એમ મેં ગભરાતા હતા પણ ના પછી ધીરે 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 અનિલ ઉર્ફે ડોન બજરંગે ભાઈએ મને કીધું કે રણભાઈ તમે એક વખત ચાખીને જુઓ અમારી ચા પીને જુઓ